અંકલેશ્વરની અંસાર માર્કેટમાં કેમિકલ વેસ્ટના ઢગલાઓ વચ્ચે આંગણવાડી ચાલતી હોવાનું બહાર આવ્યું છે. કેટલાક ભંગારિયાઓ દ્વારા આંગણવાડી મકાનની આજુબાજુ કેમિકલ વેસ્ટ નાખતા બાળકોનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે. અંકલેશ્વર તાલુકાના ભળકોતરા ગ્રામ પંચાયતની હદમાં આવેલ અંસાર માર્કેટ વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનની બાજુમાં આંગણવાડી ચાલી રહી છે. આ આંગણવાડીમાં 20 થી વધુ બાળકો અભ્યાસ કરે છે ત્યારે કેમિકલયુક્ત બેગો સહિત વેસ્ટના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. આંગણવાડીમાં આવતા બાળકોના સ્વાસ્થ્ય પર અસર થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આંગણવાડી મકાનની ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હોવાના કારણે બાળકોના આરોગ્ય સામે ખતરો મંડરાઈ રહ્યો છે. આ જોતા તંત્ર દ્વારા પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉન બંધ નહીં કરવામાં આવે તો બાળકો પર તેની વિપરીત અસર વર્તાઈ શકે છે. ભળકોતરા ગ્રામ પંચાયતના તલાટી દ્વારા આ અંગે વહીવટી તંત્ર જીપીસીબીને જાણ કરી છે. અંસાર માર્કેટમાં આવેલ આંગણવાડીની આજુબાજુમાં કેમિકલ વેસ્ટ પ્લાસ્ટિકની થેલીઓને આટે ધ્યાને આવતા અમે કાયદેસરની કાર્યવાહી કરવાનું ચાલુ કર્યું છે અને જીપીસીબીને આ બાબતે જાણ કરી છે. અંસાર માર્કેટમાં આંગણવાડી તેની આજુબાજુ લોકો કોથળીઓમાં કેમિકલ ભરેલું એ ત્યાં ધોઈ છે અને ત્યાં કેમિકલ નાખાય છે તો ત્યાંના બાળકોને સ્વાસ્થ્ય માટે પ્રોબ્લેમ થાય એવું છે. તો મેં તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી છે એના માટે પગલાં ઉઠાવવા માટે.